નો કરવો અને એક સ્પષ્ટતા આપે, તમારા જીવનમાં એક માર્ગદર્શન બનીને રહી શકે. અને એવું જ એક વ્યક્તિત્વ જે ખૂબ જ નિડર રીતે વાત કરે છે, એવું કોઈ ક્ષેત્ર ભાગ્યે જ હશે કે જેમાં એમણે કામ નહીં કર્યું હોય, એવા વ્યક્તિ એટલે રુઝાન ખંબાતા, સોશિયલ રિફોર્મિસ્ટ, જે આપને યોગ્ય જાણકારી આપતા હોય છે. અને તમારા મનની, જીવનની, ચાહે જાતીય શોષણની વાત હોય, તમારા સંબંધોની વાત હોય, મિલકતોના ઝઘડા હોય કે જોઈન્ટ પરિવારમાં થતી મુશ્કેલીઓની વાત હોય, કોઈ પણ વાત આપ અહીંયા ફોન કરીને કરી શકો છો અને અહીંયાથી જવાબ આપશે રુઝાન ખંબાતા. આવો એમને વેલકમ કરીએ. મેમ, આપનું સ્વાગત છે. દર વખતે જ્યારે તમે આવો છો ત્યારે એક અલગ જ એનર્જી અને એક અલગ જ ઉત્સાહ હોય છે. એકચ્યુઅલી એવું છે કે હમણાં જ નવરાત્રી હતી. ગુજરાતમાં તો એવું કહેવાય છે કે સ્ત્રીઓ સૌથી વધારે સેફ છે, કારણ કે અડધી રાત્રે નવરાત્રી પછી પણ આપણે ઘરેણામાં લથબથ તૈયાર થઈને એક્ટિવા ઉપર ઘરે પહોંચી શકીએ છીએ, રાઈટ? એટલે કદાચ અજાણતા લોકોથી આપણને સેફ કરવા માટે સરકાર યોગ્ય પ્રયત્ન કરી રહી છે. હાઈવે કરીને એક બહુ જ સરસ ફિલ્મ આવી હતી કે જેમાં એવું હતું કે એ દીકરી એના કાકા, સગા કાકા દ્વારા જાતીય શોષણનો જીવનભર ભોગ બનતી રહી અને એ વાત એ મનમાં ને મનમાં ગુંડાતી રહી. એવા ઘણા કિસ્સા બહાર આવતા હોય છે કે જેમાં ઘરના લોકો જ એવું કરે અને સ્ત્રીઓ સહન કરે છે. આપનું શું કહેવું છે એ વિષય ઉપર, શું થવું જોઈએ? સૌથી પહેલા તમે ત્યાંથી ચાલુ કર્યું કે નવરાત્રીમાં બહેનો સેફ હોય છે, 100% સેફ હોય છે, કારણ કે હાઈ એલર્ટ હોય છે. નવરાત્રી બોલો, હવે તો 31 ડિસેમ્બરમાં બી બહુ હાઈ એલર્ટ હોય છે, બધા રસ્તા પર પોલીસવાલા હોય છે. એટલા હદ સુધી કે લેડીઝ પોલીસો જ પેલા ડેકોય એને કહેવાય કે ચણિયા ચોલી ને એવા ડ્રેસમાં ઊભી હોય એટલે કોઈકને લાગે કે આ ખેલૈયા છે ને પછી એને હેરાન કરે, આ છેડે તો તરત એને પકડી લે. એટલે એ બધું બી થાય છે. એટલે એ રીતે તમે જોવા જાઓ તો આ દરમિયાનમાં જે લોકો છેડવાની ટ્રાય કરવાનું વિચારતો એ ના કરે, કારણ કે એને ખબર છે કે પકડી જશે. આ આ નવરાત્રી એવો પર્વ છે કે જેમાં જે મિત્રતા કેળવે, દોસ્તી યારી કરે અને પછી જે બધું સેટિંગ કરવાનું હોય એ આ નવરાત્રી એનો પર્વ છે. છેડતો વાળો પર્વ નથી કરવાનો. એટલે તમે જે કીધું કે બહેનો સેફ ફીલ કરે તો ઓબ્વિયસલી, કારણ કે રસ્તા રસ્તા પર પોલીસ હોય છે. ઇટ ઇઝ વેરી નેચરલ કે હવે તો સીસીટીવી કેમેરાઝ બી ચાલુ હોય છે, રસ્તા રસ્તા પર પોલીસ હોય છે, એટલે સેફટી બહેનોને સેફ લાગે. અને જોડે ભયું હોય કોઈ એવું, નોર્મલી એટલી બેન એટલી બધી ના હોય, હા કદાચ એક જગ્યાએથી બીજા જગ્યાએ પોતાના ઘરે જતી હોય એવું, એનાથી વધારે એકલી એટલી ના હોય. હવે તમારો બીજો પ્રશ્ન હતો કે જે તમે હાઈવે મૂવીની વાત કરી, ડેટા કહે છે, NCRB નો, નેશનલ ક્રાઇમ રિસર્ચ બ્યુરો નો, રેકોર્ડ બ્યુરો નો ડેટા છે કે 92% લોકો એવા લોકો તમને હેરાન કરે, રેપ કરે, મોલેસ્ટ કરે જે તમારા ઓળખાણ પહેચાણ હોય, જેમાં કાકા મામા બી આવી ગયા, તમારે આસપાસના નેબરર બી આવી ગયા, તમારા સ્કૂલ કોલેજના ઓળખીતા બી આવી ગયા. એટલે આ આપણો ડેટા કહે છે. એટલે 100 લોકો એમાંથી 92 બહેનો હેરાન થઈ હોય, રેપ થઈ હોય, તો એ ઓળખાણવાળા લોકો પાસેથી જ થઈ હોય, કોઈ અજાણ્ય શખ્સથી ના થઈ હોય. આ એટલા માટે હોય તમને સમજો, કારણ કે એટલે આ અંબેસા તમે બહુ સરસ વાત ચાલુ કરી છે, કારણ કે હું બહેનોને અંબેસા સમજાવું છું કે આપણે કઈ રીતનું એપ્રોચ રાખવું અને કેમ આ આદત કેમ પડી એ બી કહી દઉં. કારણ કે પેલું છે પેટ્રાઇકલ સોસાયટી, એટલે જે પિતૃત્વવતા સોસાયટીનો જે ફંડા છે એમાં એ લોકો કાકા મામા યા જે બી છે એવું સમજે છે કે અગર અમે એ છોકરી સાથે કંઈ બી અડબલા કરશું તો પહેલાંના જમાનામાં શું થતું હતું કે માતાઓ એના એ પેરેન્ટ્સ હતા એને ચૂપ બેસાડે, છોકરીને નવડાવી દે, એટલે કે ના આપણે કમ્પ્લેન નથી કરવાનું એટલે નવડાવી દે, ચૂપ બેસાડે, કે ના આવું તો ઠીક છે ચાલે એવું બધું કરતી હતી. અને પેલા જે જે પેલો કાકો મામો જે કરતો હતો એને છૂટ મળતી હતી, એને થતું હતું કે લા હવે બીજી એની કોઈ બેન હોય તો બેન ને બી કરે, યા કોઈ બીજી બી એની ક્યાંક એમની હિંમત વધી જતી, કારણ કે આપણે હંમેશા ચૂપ રહીને સહન કરી આવ્યા. ના, આપણે સહન એટલે કરતા હતા કારણ કે અત્યારે જે એ વખતની જે સોસાયટી હતી, એટલે જે 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 આપણે કહીએ ને કે લોકો હતા, પ્રજા હતી, એ લોકો એવું વિચારતી હતી કે આ છોકરીનો વાંક છે, પેલા એ છેડ્યું હોય તો છોકરીનો વાંક ગણાવતો હતા. એટલે પેરેન્ટ ચૂપ બેઠતા હતા કે સમાજમાં અમારું નામ બગડશે. પછી હવે ક્લેરિટી થઈ કે ભાઈ આમાં છોકરીનો વાંક નથી, વાંક તો પેલાનો છે, નજર તો પેલાની ખોટી છે, છોકરીની કશી નથી એ. અને એટલે હવે ચેન્જ થવા લાગ્યું અને એ એટલા માટે થયું કારણ કે આપણે બધા, એટલે તમે, હું, પોલીસ, એડમિનિસ્ટ્રેશન, જ્યુડિશિયરી, મીડિયા, પ્રેસ, બધાએ અવાજ ઉઠાવવા લાગ્યો. એટલે અલ્ટિમેટલી તમારો જે પોઈન્ટ હતો કે અવાજ ઉઠાવવાનો ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ્યારે અવાજ ઉઠવા લાગ્યો ત્યારે આનું ધીરે ધીરે, હજી તો વી હેવ લોંગ ટર્મ ટુ ગો, કારણ કે તમને જે કીધું કે 90-92% તો હજી એવા ટાઈપના રેપ થાય છે, એટલે વી હેવ લોંગ વે ટુ ગો. એક કોલર મિત્રનો ફોન લઈ લઈશું. હેલો.